કચ્છમાં વિવિધ વિસ્તારોમાં ધોરણ 6 થી 8 ની શાળાઓ શરૂ, સાથે સાથે બાળકો અને શિક્ષકો વેપારીઓમાં આનંદનો માહોલ। જ્યારે ધોરણ 6 થી 8 ની શાળાઓ શરૂ થઈ છે ત્યારે ભુજ ખાતે સ્ટેશનરીના વેપારીઓ દ્વારા પોતાના અનુભવો વ્યક્ત કરાયા હતા, ત્યારે આ અનુભવો બાળકો અને શિક્ષકો માટે પણ અદ્ભુત રહ્યા હતા। જેમ બાળક માતા-પિતાને ઘણો સમય પછી મળે છે તો જેવા ભાવથી મળે છે તેવા જ ભાવ સાથે બાળક ખરેખર શિક્ષકોને જઈ મળ્યા હતા અને શાળાનું વાતાવરણ જોઈ અને વાલીઓ, શિક્ષકો અને બાળકો અને તમામ ભાવુક થઈ ગયા હતા। આવા દ્રશ્યો વિવિધ શાળાઓ ખાતે જોવા મળ્યા હતા, સાથે સાથે શાળાઓ ખાતે સુરક્ષા અને સ્વાસ્થ્ય તેમજ કોવિડ નિયમો પણ પાલન કરાયું હતું। બીજી તરફ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ ધોરણ 6 થી 8 ના વર્ગોનો પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય નેત્રા પ્રાથમિક કુમાર શાળા અને નેત્રા પ્રાથમિક કન્યા શાળા ખાતે શરૂ કરાયું હતું અને એસએમસી પરિવાર તેમજ નેત્રા મુસ્લિમ યુવા સમિતિ દ્વારા બાળકોને આવકારવામાં આવ્યા હતા। આજે નેત્રા પ્રાથમિક કુમાર શાળામાં વાલી સંમતિથી બાળકો આવેલા હતા અને વિદ્યાર્થીઓના શારીરિક તાપમાનની તપાસણી સ્ટાફ દ્વારા કરાઈ હતી। ત્યારબાદ એસએમસીના અધ્યક્ષ મામદભાઈ કુંભાર, ગ્રામ પંચાયતના સભ્ય હારૂનભાઈ કુંભાર અને અબ્બાસભાઈ કુંભાર બાળકોને મોં મીઠું કરાવીને પ્રવેશ અપાવ્યો હતો। 15 ઓગસ્ટના દાતા દ્વારા બાળકોને અપાયેલ બોલપેનનું વિતરણ કરાયું હતું। શાળા પરિવારે વ્યવસ્થા સંભાળી હતી અને બાળકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી। આચાર્ય શ્રી આર કે પરમાર સાહેબે એસએમસી તેમજ નેત્રા મુસ્લિમ યુવા સમિતિની સેવાને બિરદાવી લીધી હતી। તો આ પ્રસંગે હાજર રહેલ સીઆરસી સાગરભાઈ સુથારે એસઓપી વિશે બાળકોને અને વાલીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। સ્ટોરી બાય રાજેશ લાડક, સાથે પંકજ કબીરા, માં આશાપુરા ન્યૂઝ ચેનલ ભુજ। સૌથી પહેલે તો શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્ર ચુડાસમાને અભિનંદન આપીશ કે કોરોનાનો કેર ધીમે ધીમે નેસ્તનાબૂદ થઈ રહ્યો છે, ગયો નથી પણ નેસ્તનાબૂદની તૈયારીમાં છે અને સરકારશ્રીના આદેશ અનુસાર ગઈકાલથી 2 તારીખથી 6, 7, 8ના ક્લાસીસ ચાલુ થયા ને આપને જણાવતો આનંદ થાય છે મને કે ગઈકાલે જ અમે સારા નંબર ઇન્દિરાબાઈ કન્યા વિદ્યાલયમાં વાણીવાડમાં ગર્લ્સ સ્કૂલમાં ગયો હતો પ્રાથમિક શાળામાં ને ત્યાં બાળકોને આવકાર આપ્યો ને બાળકોની કાલાવેલી એટલી હતી કે એને કેમ મા બાપથી છોકરાઓ મળતા હોય અને છોકરાઓથી મા બાપ મળતા હોય એવો હર્ષની લાગણી અનુભવી અને ખાસ કરીને મને તો વર્ષોથી બાળકો પ્રત્યેની લાગણી છે અને પ્રેમ છે એટલે સોનામાં સુગંધ બરાબર છે। ખાસ કરીને જ્યારે 6, 7, 8ની તમને વાત કરીશ તો 6, 7, 8 આવતી ગઈકાલથી ખુલી ગયા છે ને મને એમ લાગે છે કે સરકાર તેલ અને તેલની ધાર જુએ છે કે કઈ પ્રમાણે આગળ વધવાનું ને હવે જ્યારે બાકી રહી 1 થી 5 સુધીની તો સરકારશ્રીના ગાઈડલાઇન અનુસાર ને ખાસ કરીને જ્યારે કોરોનાનો કેર ઘટી રહ્યો છે અને કોરોનાની ત્રીજી દહેશતની આઘાસ છે ત્યારે સરકાર પણ એની રીતે વિચારી અને પગલો ભરી રહી છે ને ખાસ કરીને હું અભિનંદન તો આપ્યા જ પણ સાથે સાથે બાળકોને પણ એક માનભરી વિનંતી કરીશ અને વાલીઓને પણ વિનંતી કરીશ હેલ્થ ઇઝ કેર બાળકોને આપણે સ્કૂલ મોકલાવી 110% મોકલાવીએ તો એના જે નિયમ છે હાથ ધોવાના, માસ્ક પહેરવાનું અને 110% સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું। પ્રાથમિક શાળામાં ગઈકાલે હું ગયો ત્યારે 110% એની અમલવારી થઈ ભાનુશાલી સાહેબ કરીને છે ઇન્દિરાબાઈ કન્યા વિદ્યાલયના હેડમાસ્ટર એ 110% એનો અમલ કરાવે છે ને મને એમ લાગે છે કે 110% જેટલી પ્રાથમિક શાળાઓ છે 6, 7, 8ની ને જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીએ પણ માર્ગદર્શન બધાને આપ્યું છે ને જે સોશિયલ ડિસ્ટન્સની વાત આવશે એનો 110% તમને મને ને આપણે બધાને અમલ કરવાનો હોય। જ્યાં સુધી મારો અનુભવ છે છેલ્લા 42-43 વર્ષનો ત્યારથી મને એમ લાગે છે કે મેન્ટેનન્સ ખર્ચો નવની દ્વારાનો વધતો જાય છે તમે હું આપણે બધે સમજી શકીએ છીએ ને સ્ટીકર જે સમજી લો 40 રૂપિયાની હોય છે એમઆરપી ને 10 રૂપિયા વધી જાય એ 50 રૂપિયાનો કંપની તરફથી જે સ્ટીકર ચોરવામાં આવે છે અમારા કોઈ વેપારી એસોસિએશન કે વેપારીઓ તરફથી કોઈ પણ જાતનો સ્ટીકર ચોરેલો આવતો નથી ને એમાં અંદર નવનીત જ લખેલો હોય છે કે નવનીતનો આ સ્ટીકર છે તેવો આધારને પુરાવો નવનીત વાળા આપે છે એટલે અમારા ઘણી વખત ગ્રાહકો એમ કહે છે અમને કે ભાઈ આમ છે ને તે જે તમે કહી છીએ તમને જો આમાં બધે ડિટેલ્સ લખેલી છે તમે ફોન પર કરી શકો છો કે ભાઈ 40 રૂપિયા હતા અને 50 રૂપિયા કેમ થયા તો આપે મને સારો સવાલ કર્યો કે આવી રીતે સ્ટીકર લગાવેલો આવી છે 110% તમારી વાત સાચી છે મેં પણ એમાં ફોર ફરીથી કચ્છ જિલ્લા સ્ટેશનરી એસોસિએશનનો પ્રવક્તા છું એના રૂએ મેં પણ વાત કરી હતી અમારા જે મોવડીઓ છે એને કે ભાઈ આવી રીતે થાય છે તો મને કહે ભાઈ નવનીત વારાની જે સીધી વાત છે ને નવનીત વારા પોતે જ કહે છે હા અમે સ્ટીકર લગાવીએ છીએ।